સોસાયટીમાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। પુણાની નારાયણનગર સોસાયટીમાં સ્થાનિકોએ વિરોધ કર્યો છે। પાલિકાએ કરેલા ડિમોલિશનને પગલે સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। સુરત મનપા દ્વારા તમામ ટીપી રસ્તા ખુલ્લા કરવામાં આવી રહ્યા છે। પાલિકા કર્મીઓએ ત્રીજી વખત નિશાન અંદર લીધું હોવાનું હાલ સામે આવી રહ્યું છે। ત્રણ ત્રણ વખત ડિમોલિશન કરાતા સ્થાનિકોમાં હવે રોષ ભભૂકી ઉઠ્યો છે। ડિમોલિશનમાં એક સાઇડ વધુ જગ્યા દબાવી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે। પાલિકાના કર્મીઓ મીડિયાને જોઈને સ્થળ છોડીને જતા રહ્યા હોવાનું પલ્હા સામે આવી રહ્યું છે। પાલિકાના કર્મીઓ સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। સુરતથી પૂર્ણાની નારાયણનગર સોસાયટીમાં સ્થાનિકોએ વિરોધ કર્યો છે। અંતર્ગત સુરતના તમામ ટીપી ખુલ્લા કરવા માટે સુરત મહાનગરપાલિકાનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ જે પ્રકારે કારગિલ ચોકથી દાનગીકે સોસાયટી સહિતના જે રોડ છે તે રોડ છેલ્લા ઘણા વર્ષોથી ક્યાંક ને ક્યાંક બંધ હતા ને તેના કારણે તેમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ ડિમોલેશનને લઈને સ્થાનિકો દ્વારા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ પર આક્ષેપ કરવામાં આવ્યા છે। જે પ્રકારનું માપ આપવામાં આવ્યું છે તેને લઈને પણ ગંભીર આક્ષેપ થયા છે। આપણી સાથે સ્થાનિકો છે, એમની સાથે વાત કરીશું। જે પ્રકારની અહીંયા ડિમોલેશનની કામગીરી ચાલુ કરવામાં આવી ત્યારે કઈ પ્રકારના તમારે આક્ષેપ છે અને શું છે સમગ્ર માપ? મારી એક જ માંગ છે સર કે આપણે ડિમોલેશન જ્યારે નિશાન માર્યા છે બરાબર છે, ત્યાં એ પ્રમાણે જ અમે કામ કર્યું છે। કોઈએ ગલત કામ કર્યું છે, સમજી લો કે બે ત્રણ ફૂટ બહાર કાઢ્યું છે એનું કાપે તો બરાબર છે, એ ન્યાય છે, પણ અમે કાયદેસર જે રીતે એરા માર્યા છે એ પ્રમાણે બાંધકામ કર્યું છે, છતાં આજે કેમ પાછા આવ્યા છે, એમ પાછા કેમ હોલ પડ્યા છે? જે પ્રમાણે એના નિશાને મોજૂદ છે, આપણે અહીંયા નિશાન છે, તમે કહો તો હાલો બતાવું તમને સ્થળ ઉપર મોજૂદ બરાબર છે। કેટલી વખત નિશાન ફેરવવામાં આવ્યા અને કેટલી વખત અધિકારીઓ નિશાન જે પ્રમાણે ત્રણ ત્રણ વાર સાહેબને બોલાવેલા છે કે જ્યારે અમે ડિમોલેશન કરતા ઉપર સ્લેબ તોડતા ત્યારે પણ બોલાવેલા છે ત્રણ વખત, એના માપ પ્રમાણે અમે કાપેલું છે, અમે હાથે કોઈ કાપ્યું નથી, અમને માપતા ન આવડે, અમે અભણ માણસો છીએ, કારણ કે એનું કારણ છે કે સાહેબને ક્રોસમાં રોડ જાય છે તો એ પ્રમાણે ત્રણ વાર સાહેબને બોલાવ્યા, કોર્પોરેટર પાયલબેનને પણ બોલાવેલા કે સાહેબ ધ્યાન નહોતા આપતા, ત્યારે પાયલબેનના હસ્તક સાહેબને માફ કરાવીને પછી અમે બાંધકામ કર્યું છે, છતાં આજે કેમ ફાંકા માર્યા એને એમ કહે છે બહારે છે? મારી એક જ વિનંતી છે, અમે કાયદેસર તોડ્યું છે બાંધકામ તો પણ કેમ પાછા આવ્યા છે મને એ સમજાતું નથી। કોઈનું દબાણ છે, કોઈ રાજકારણીઓનું દબાણ છે કે એક જ સાઈડ તમે કાપો છો? આપ જણાવો, જે પ્રકારે અહીંયા બાંધકામ પહેલાં હતું તો ડિમોલેશન કરવામાં આવ્યું, ત્યારબાદ માપ સાઈઝને લઈને વિવાદ થયો છે, કેટલી વખત અધિકારીઓ આવ્યા હતા અને કઈ રીતનું માપ કરવામાં આવ્યું? પહેલી વખત જ્યારે સાહેબ માપ કરવામાં આવ્યું ત્યારે અમને 4 મીટરનું માપ આપેલું હતું બરાબર સાહેબ, એટલે 4 મીટર અમે સ્વેચ્છાએ કટિંગ કરી નાખેલું છે। 4 મીટરમાં માનો કે કોઈ બીમ આવતો હોય તો અમારો 1/2 ફૂટ કે 1 ફૂટ છે બહાર, અમે સ્વેચ્છાએ કહીએ છીએ, તો એણે અમને વાત કરી હતી કે કાંઈ નહીં સ્વેચ્છાએ તમે બહાર રાખજો, તો હવે અમે એ રસ્તું રાખી છે, તો આજે એ લોકો આવીને એમ કહે છે કે સામે હોવાનો કોઈ વિરોધ નથી કરતા, જે અમારે આજે 15 4 4 મીટર કાપ્યું ને ન્યાય 1 1 મીટરનો કાપેલો છે, તો અમારે 3 મીટર વધારે કપાણો છે તો અમારે ન્યાય ક્યાં, ન્યાય ક્યાંનો? અમારો એક જ વસ્તુ છે, જો કટિંગ થવાનું હોત તો તમારે બે સાઈડથી ડિમોલેશન લેવાનું થાય છે વ્યવસ્થિત। આપની શું માંગ છે ખાસ કરીને ડિમોલેશનને લઈને? હવે જ્યારે આ હાઈ ટેન્શન લાઈન નખાણી હોય સાહેબ, ત્યારે ખેડૂતે એક બાજુના પૈસા લીધા છે કે વચ્ચેના પૈસા લીધા છે રોડ ઉપરના? હવે બધાને ખબર છે ભાઈ, સેન્ટર લાઈન પ્રમાણે લાઈનની ટીપી વચ્ચે નીકળે તો બે સાઈડ વ્યવસ્થિત કપાય, આપણે એમાં કોઈ વિરોધ નહોતો, પણ આખી ટીપીની એક સાઈડ અમારે કાપવાનું આવી ગયું, હવે એક સાઈડ 19 ફૂટ કાપવાનું ને એક સાઈડ 3 ફૂટ કાપવાનું, એવો કયો ન્યાય છે? અમને એમ કહો કે ભાઈ કે આ તમે ગમે એ ટીપી જોઈ લેવાના કે ભાઈ એ લાઈન જે હોય હાઈ ટેન્શન એની વચ્ચેથી સેન્ટરથી ભાઈ બંને સાઈડ હરખું કપાવવું જોઈએ, અને બદલે આખો ટીપી ભરી ગયો એ કોઈને દેખાતું નથી, હવે 1.5 ફૂટ અમારું હોય એ દેખાય છે ને સામેવાળાનું હજી 1.5 ફૂટ કોઈનું દેખાતું નથી। ચોક્કસથી જે પ્રકારે આ વિસ્તાર જે છે આ વિસ્તાર તમે જોઈ શકો છો ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, ડિમોલેશન હાથ ધરતાની સાથે જ રોડ જે છે તે ખુલ્લો કરવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે આ વિસ્તારમાં હાઈટેન્શનની લાઈન પણ આવેલી છે જે વર્ષો જૂની છે, પરંતુ આ લાઈનની બંને સાઈડ ક્યાંક ને ક્યાંક યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ સ્થાનિકોની ઉઠી છે। જે પ્રકારે આ બંને સાઈડમાંથી એક સાઈડ જે છે તે ઓછું માપ કાઢવામાં આવ્યું છે,
બીજી સાઈડ જે છે તે વધારે માપ કાઢવામાં છે ને ત્રણ ત્રણ વખત માપ કાઢવામાં આવ્યા હોવાના આક્ષેપ જે છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે આ માપ ફેરવવામાં આવ્યું છે તેને લઈને સ્થાનિકો પાલિકાના કર્મચારીઓ સામે પણ આક્ષેપ કરી રહ્યા છે કે જે પ્રકારે કોઈ પણ રાજકારણનું દબાણ હોય કે કોઈ પણ અન્ય પ્રકારે માપ જે છે તે ફરી રહ્યું છે. ત્યારે સામેની સાઈડ અને આ બંને સાઈડ એક જ સરખા માપ સાથે ડિમોલેશન કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. કેમેરામેન કેસી વગાસે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ.